शुरुआत करिए अगत्यना अपडेट्स सामे आवी रहा छे। ब्रेकिंग न्यूज सामे आवी रहा छे, आज देशभर में यूपीएससी की परीक्षा लेवामां आवशे। देशभर में आज यूपीएससी की परीक्षा में परीक्षार्थी भाग लेशे। सिविल सर्विसेस प्रिलिमिनरी परीक्षा 2020 नुं आयोजन करायुं छे। राजकोट अमदावाद में आ परीक्षा नुं आयोजन थयुं छे। विद्यार्थी भाग लेवाना छे। 23,120 विद्यार्थी परीक्षा आपशे। 81 सेंटर पर बे भाग में परीक्षा लेवामां आवशे। अमदावाद में पहलू पेपर सवारे 9:30 कलाक थी 11:30 नुं रहेशे। त्यारबाद बीजू पेपर 2:30 थी 4:30 कलाक सुधी रहेवानुं छे। तो तमाम विद्यार्थीओ आजे परीक्षा आपशे। यूपीएससी नी आ परीक्षानुं आयोजन कोविड गाइडलाइन अमलवारी साथे ज आ परीक्षा जे छे ते आपवानी रहेशे। विद्यार्थीओने मास्क अने सेनेटाइजरनो उपयोग अनिवार्य। देशभरमां यूपीएससी नी परीक्षा लेवानी छे त्यारे परीक्षार्थीओ पण मेहनत करी रहा छे। बस हवे गणतरीना कलाकोमां ज परीक्षानो आरंभ थशे। राजकोट अमदावादमां परीक्षा योजाशे। आज अंगे मारा संवाददाता ध्रुव कुंडेल लाइव जोड़ाई गया छे। ध्रुव, केवा प्रकारनो उत्साह जोवा मळी रह्यो छे? आखरे परीक्षार्थीओ जे छे तो यूपीएससी नी परीक्षा आपवा जई रह्या छे, बे पेपरनुं आयोजन। जय दीपा, जी रीते बात करवामां आवे आजे यूपीएससी नी परीक्षा योजावानी छे। महत्वनी बाबत ए छे के सौराष्ट्र कच्छना 3,688 जेटला जे उम्मेदवार ते आजे परीक्षा आपशे। महत्वनी बाबत ए छे के आने लईने राजकोटना लगभग 14 जेटला जे केन्द्रों छे ते फाळवामां आव्या छे अने एक ब्लॉकमां 24 जेटला जे उम्मेदवारो ते परीक्षा आपी शकशे। खास करीने वात करीए तो एक चापतो बंदोबस्त राखवामां आव्यो छे जिला वहीवटी तंत्र द्वारा। खास मॉनिटरिंग करवामां आवशे जिला वहीवटी तंत्र द्वारा। यूपीएससी ना जे ऑब्जर्वर छे परविंदर सिंह, तेओ पण दिल्ली थी अहीं आवी चुक्या छे अने कही शकाय के एक शांतिपूर्ण माहौलमां आ जे परीक्षा ते योजावामां आवशे। कही शकाय के कोरोना वच्चे वधु एक जे महत्वनी परीक्षा छे ते अत्यारे योजावा जई रही छे। खास करीने जो वात करीए तो विद्यार्थीओमां पण एक उत्सुकतानो माहौल अत्यारे देखाई रह्यो छे। તેઓ ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા આપવા ઈચ્છતા હતા અને હાલ જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આ પરીક્ષા યોજાશે। માસ્ક વગર કોઈ પણ પ્રકારની જે એન્ટ્રી છે તે નહીં મળવામાં આવે। ખાસ તો સેનિટાઈઝિંગ કરવામાં આવશે, બ્લોકને છે તે સેનિટાઈઝિંગ કરવામાં આવશે। કેટલાક વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે આ પરીક્ષાની તૈયારી તેઓએ લોકડાઉનમાં કરી છે, ખૂબ જ મહેનત કરી હતી અને ત્યારબાદ આજે જ્યારે પરીક્ષા યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક આશા છે કે આગામી સમયમાં તેઓ આ પરીક્ષા છે તેઓ ક્રેક કરશે। આજની જો વાત કરીએ તો આજે 8:30 વાગે છે તો વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે 9:30 વાગે છે તો પરીક્ષા ચાલુ થશે અને 11:30 વાગ્યા સુધી આ પરીક્ષા રહેશે। ત્યાં સુધી બાદમાં 2:30 થી 4:30 વાગ્યા સુધીની આજે પરીક્ષા રહેશે। આ પ્રિલિમરી પરીક્ષા છે, પ્રાથમિક આ પરીક્ષા જ્યારે યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક આશા દેખાઈ રહી છે। જી દીપા, ધ્રુવ, તમામ સેન્ટર્સ પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ખાસ કરીને કોવિડ-19ની ગાઈડલાઇનની અમલવારી કરવાની જ રહેશે, તો વિદ્યાર્થીઓને કેવા પ્રકારના સૂચન આપવામાં આવશે એ વિશે કોઈ વિગત? જી, ફરી એક વખત આપને દ્રશ્ય દેખાડવામાં આવીશ કે વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે સૂચના આપવા દેવામાં આવી છે કે માસ્ક વગર તેઓને આવવાનું નહીં રહે। ખાસ કરીને જો વાત કરીએ તો સેનિટાઈઝિંગની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે પરીક્ષા પહેલાં અને બીજી વાર જ્યારે પરીક્ષા ફરી એક વખત જ્યારે 2:30 વાગે શરૂ થશે ત્યારે પણ જે બિલ્ડિંગને છે તે સેનિટાઈઝિંગ કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્રના જે પ્રાંત અધિકારીઓ છે તેઓ પણ અહીં ઓબ્ઝર્વેશન કરવા માટે પહોંચશે। આપણી સાથે ખાસ જે ચૌધરી હાઈસ્કૂલના જે સુપરવાઇઝર છે આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મયુર પંડિત, આસિસ્ટન્ટ સુપરવાઇઝર યુપીએસસી એક્ઝામ 2020। કઈ પ્રકારની અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે અને શું કંઈ ખાસ છે અને કલેક્ટર દ્વારા કઈ પ્રકારની સૂચના આપવામાં આવી છે આપને? ગવર્મેન્ટની જે સૂચના છે તેનું ચુસ્તપણે પાલન થાય, તેનું ચુસ્તપણે અમલ અમે કરીએ છીએ। બિલ્ડિંગ ગઈકાલે જ સેનિટાઈઝ થઈ ગયેલું છે, તદઉપરાંત વિદ્યાર્થીઓને એન્ટ્રીમાં સેનિટાઈઝનો ઉપયોગ કરશું, ક્લાસરૂમમાં અને પૂરતા પ્રમાણમાં બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એક વર્ગખંડમાં કેટલા ઉમેદવારો તમે એન્ટ્રી છે? નિયમ મુજબ 24 ને અમે એક વર્ગખંડમાં બેસાડશું। ઉલ્લેખનીય છે કે ખાસ દિલ્હીથી જે ઓબ્ઝર્વર આવ્યા છે પરમિંદર સિંહ, તેઓ પણ
તમામે તમામ 14 કેન્દ્રોની વિઝિટ લઈ શકે છે, તો શું કંઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? નહીં, દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વરે ગઈકાલે અમારા સેન્ટરની વિઝિટ લીધી હતી ને અમારી વ્યવસ્થાથી તે સંતોષ પામેલ છે. ખાસ કરીને જે દિલ્હીથી જે ઓબ્ઝર્વર આવ્યા છે તેઓએ તમામે તમામ જે સેન્ટરોનો જે વિઝિટ છે લીધી છે, અને ખાસ કરીને જો વાત કરીએ તો જે આ તમામે તમામ સેન્ટરો છે તે સેન્ટરોમાં કોરોના કાળમાં પૂરતો જે સ્ટાફ છે તે રાખવામાં આવ્યો છે, સાથે જો વાત કરીએ તો સેનિટાઇઝિંગની જે પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી છે. સાથે વિદ્યાર્થીઓને એક કડક સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય, કોઈ પણ પ્રકારનું જે ગેરસમજણ ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવું. ખાસ કરીને જો વાત કરીએ તો માસ્ક વગર કોઈ પણ વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં નહીં આવે, સેનિટાઇઝિંગની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, વિદ્યાર્થીઓના હાથ છે તેને સેનિટાઇઝિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને એન્ટ્રી કરવામાં આવશે. ખાસ એક મહત્વની બાબત એ છે કે જે કોઈ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધુ હશે તો તેમના માટે એક અલગ રૂમની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. જી દીપા, આભાર ધ્રુવ જોડાયા બદલ. તો તમામ કોવિડ-19ની ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓને સૂચન પણ આપી દેવામાં આવ્યા છે.